પચાસેક વર્ષ પહેલાંની આ ઘટના છે. અમેરિકાની અંદર હાર્વર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર, પોતે સાયકોલોજિસ્ટ છે, અને એ પ્રોફેસર એમનું રિસર્ચ એવું છે કે દરેક માણસ છે એ સુખને શોધે છે. સુખની અનુભૂતિનું કારણ જો કોઈ હોય તો એ મન છે. મન છે એ જ સુખાનુભૂતિ કરાવી શકે છે, અને મન છે એ જ દુઃખાનુભૂતિ કરાવી શકે છે. એટલે એ મનોચિકિત્સકના મનમાં એવો વિચાર થયો કે આ દુનિયા આખે આખી દુઃખમાં ડૂબેલી છે, ડિપ્રેશનમાં ડૂબેલી છે, સ્ટ્રેસમાં ડૂબેલી છે, તો એના માટે મારે કંઈક એવા સુખના સાધનો શોધી કાઢવા જોઈએ કે જેના આધાર ઉપર ગમે એવો સ્ટ્રેસવાળી વ્યક્તિ છે એ પણ એ સાધનનો ઉપયોગ કરે એટલે સુખી થઈ જાય. આ બનેલી ઘટનાઓ. એ પ્રોફેસરનું નામ છે રિચર્ડ આલ્બર્ટ. હાર્વર્ડ યુનિવર્સિટીમાં એ પોતે ભણ્યા, અને 1963ની અંદર એના હાથમાં એક એવી ટેકનિક આવી કે જેના આધાર ઉપર એને એવું ફીલ થયું કે નહીં, આ વસ્તુ કરવાથી માણસ છે એ સુખને ભોગવી શકે છે. અને એ કઈ વસ્તુ ખબર છે? ડ્રગ્સ. ત્યારે અમેરિકાની અંદર, અત્યારે પણ બંધી છે, પણ અમુક ડ્રગ્સ એલાઉડ છે. અમેરિકાની અંદર કોઈ પણ ડ્રગ્સ એ વખતે એલાઉડ નહોતા. 1963ની સાલમાં એમના હાથમાં LSD નામનું ડ્રગ્સ આવ્યું, LSD 25. આ ડ્રગ્સ ઉપર એમણે રિસર્ચ કરવાનું ચાલુ કર્યું. એમને ખબર પડી કે લોકો આ ડ્રગ્સ લેતા હોય છે, અને જ્યારે આ ડ્રગ્સ લે છે ત્યારે અતિશય સુખની અનુભૂતિ કરે છે. આવી ચરમસીમાનું સુખ એમને ક્યારેય પણ પ્રાપ્ત થતું નથી. એટલે એમણે એમના ઉપર રિસર્ચ ચાલુ કર્યું. હવે રિસર્ચ કરવું હોય તો ત્યાં અમેરિકાની સિસ્ટમ એવી છે કે તમે જ્યાં સુધી પ્રેક્ટિકલ રિપોર્ટ કરી અને એનું રિઝલ્ટ છે એને તમે ફાઇલ ન કરો ત્યાં સુધી તમને કાંઈ કોઈ બિલીવ ન કરે. હવે એ ડ્રગ્સનું બધું ચાલતું, એ બધું ઇલીગલી બધું ચાલતું હતું, લોકો પીતા હતા, અને બધું થતું હતું. અને આના હાથમાં જ્યારે એ વસ્તુ આવી એટલે એમણે પહેલી જ શરૂઆત કરી કે લેટ્સ હેવ એક્સપિરિયન્સ, હું મારી જાતે જ પહેલાં એક્સપિરિયન્સ કરું. એમણે પોતે નોટ કર્યું છે કે મેં 300 વખત LSD ડ્રગ્સ લીધું છે. કેટલી વખત? અને મેં મારી જાત ઉપર અનુભવ કરી, અને પછી જે LSD ડ્રગ્સનો રિપોર્ટ એમણે આપ્યો કે આ શું છે, LSD ડ્રગ એવું છે કે એક નાનકડી અમથી ગોળી જે મિલીગ્રામની અંદર હોય એવી નાનકડી ગોળી, રાઈના દાણા જેટલી કે સરસવના દાણા જેટલી ગોળી એ લેવામાં આવે, અને એ ગોળી જેવી અંદર જાય એટલે તરત જ તે તમારું માઇન્ડ છે એનો ગેર બદલી નાખે. અત્યારે તમારું માઇન્ડ છે એ પહેલા ગેરમાં તમને બહુ ફિઝિકલી સમજાય, એટલા માટે કે ભાઈ કાર ચલાવતા હોઈએ તો પહેલા ગેરમાં કાર ચાલતી હોય, અને એની કાર ચોથા ગેરમાં ચાલે તો સ્પીડમાં કાંઈ ફરક પડે કે ન પડે? ઘણો ફેર પડે. હવે આમણે એના જ પ્રમાણે નોટ કર્યું કે જ્યારે LSD ડ્રગ્સની આટલી નાનકડી ગોળી લેવામાં આવે છે ત્યારે મન છે એ સીધું 6th ગેરમાં કામ કરે છે. કેટલામાં ગેરમાં? 6ઠા ગેરની અંદર મન વયું જાય, એટલે મન છે કેટલું સ્પીડી કામ કરતું હોય, મન છે કેટલા વાઇડ એંગલની અંદર કામ કરતું હોય, મનની અંદર જે પણ વિચારો આવે છે એટલા બધા ઝડપી આવે છે, અને મજા મજા મજા. પછી થાત બહુ સ્પીડમાં ગાડી ચલાવો, રોડ ખાલી હોય તો નથી મજા આવતી આપણને? તો આ જીવનની ગાડી છે એ ચાલવા માંડે તો મજા સિવાય બીજું કશું નથી. આ રિપોર્ટ એમને થયો, હાથમાં આવ્યો, અને પછી પાછું એમણે 601 વખત કે 901 વખત બીજા લોકો ઉપર આનો પ્રયોગ કર્યો, કાં તો મને થાય છે એવું બીજાને પણ થવું જોઈએ. 900 લોકો ઉપર પ્રયોગ કર્યા પછી એના આખે આખા રિપોર્ટ તૈયાર કરી, અને એમણે અમેરિકન ગવર્મેન્ટની સામે LSD ડ્રગ લીગલી રીતે માણસે લેવું જોઈએ એના માટે કાયદો પસાર કરવા માટે કોર્ટની અંદર કેસ ફાઇલ કર્યો એમણે. 1963ની સાલમાં LSD ડ્રગ્સને લીગલી કરવા માટે કેસ ફાઇલ કર્યો. એટલા બધા તાર્કિક કારણો, એટલા બધા પ્રેક્ટિકલ
રિઝલ્ટ કોર્ટની અંદર એમણે પેશ કર્યા, રજૂ કર્યા, અને છેલ્લે જજે નિર્ણય આપ્યો કે LSD ડ્રગ્સ ઇઝ લીગલ ઇન અમેરિકા. આ તો ગાંધી સરકાર ભાઈ. તાર્કિક કારણો એવા આપવામાં આવ્યા કે માણસ સુખ શોધે છે અને હું સુખ અપાવવાનો પ્રયાસ કરું છું, આ LSD ડ્રગ્સથી એ સુખ પામી શકશે, આવી રીતે પામી શકશે. બીજી વાત એ છે કે એમણે તરત જ એક સંપ્રદાયની સ્થાપના કરીને એ સંપ્રદાયનું નામ એમણે ડ્રગ રિલિજિયન પાડ્યું. હવે વિચાર કરો, ખાલી એમનામ જ્યાં સુધી ડ્રગ્સને એ અલાઉડ કરતો હતો ત્યાં સુધી વાંધો નહોતો, કોર્ટમાં ગયો ત્યાં સુધી વાંધો નહોતો, કોર્ટે એમના કાયદાને ચુકાદો આપ્યો ત્યાં સુધી વાંધો નહોતો, કોર્ટે લીગલી જાહેર કર્યું ત્યાં સુધી વાંધો નહોતો, પણ એમણે એ ડ્રગ્સને ધર્મની સાથે જોડી દીધું અને ધર્મની સાથે જોડીને એમણે એમ કીધું કે જે તમને ઈસુની જીસસની પ્રાર્થના કરવાથી પ્રાપ્ત નથી થતું, એ સુખ તમને એક જ ક્ષણની અંદર મારી પાસે આવો, એક ગોળી લ્યો અને તમને પ્રાપ્ત થશે. કે જે શાંતિ તમને ત્યાં પ્રાપ્ત નથી થતી, એ શાંતિ તમને મારી પાસે આવો અને પ્રાપ્ત થશે. અને થયું એવું કે જોત જોતાની અંદર આ ડ્રગ્સનો એટલો બધો વ્યાપ થયો, કારણ કે લીગલી થઈ ગયો એટલે એટલો બધો વ્યાપ થઈ ગયો કે એ વખતના તમામ સીઓ, આજે પણ લીગલી જ છે, એટલે આજે પણ મોટાભાગની મલ્ટીનેશનલ કંપનીના સીઈઓ છે એ જ્યારે બીજી કંપનીઓ પરચેસ કરતા હોય ને એના ડોક્યુમેન્ટ જ્યારે રિફર કરતા હોય, ડિસિઝનો લેવાના હોય, એ વખતે કલાકોના કલાકો સુધી જ્યારે મિટિંગમાં બેસવાનું હોય ત્યારે આ ડ્રગ્સની ગોળી લઈને બેસે છે, જેથી કરીને એનું માઇન્ડ છે એ 6th ગિયરમાં કામ કરતું હોય અને એટલું ફાસ્ટ કામ કરે. હવે તમે પાછા એમ નહીં કહેતા કે કાલે અમારે એવા બધા ડિસિઝન લેવાના થશે અને આ તમે કીધું હતું એટલે અમે લેવાનું ચાલુ કર્યું છે, બાકી અમારે કાંઈ કરવું નહોતું. આ બે બાજુ છે, આમાં તો કોઈ બધા શોર્ટકટ ગોતતા હોય અને ઘણી વખત આવો સારો શોર્ટકટ મળી જાય તો શું વાંધો છે. પણ હવે પછી સાંભળવા જેવી ઘટના બહુ રોચક હવે છે, જે ટર્ન લે છે. આવું બધું 5 વર્ષ સુધી ચાલ્યું અને એ પણ સફળતાની સીડી ઉપર. રિચર્ડ આલ્બર્ટ નું નામ આખા અમેરિકાની અંદર ગુંજી જાય ને પછી તો 1967ની અંદર, એટલે 1967ની અંદર એમના કાને એક એવી વાત સંભળાણી કે ભારતની અંદર એવા ઋષિમુનિઓ છે કે જે ઋષિમુનિઓ અત્યારે પણ એવી સિચ્યુએશનમાં જીવે છે કે એમના મન છે એ 6th નહીં પણ એના કરતાં વધારે સ્પીડમાં એમના મન કામ કરતા હોય છે, એટલું એમને સાંભળવા મળ્યું. એટલે એમને તરત જ પોતાના રિપોર્ટની સાથે કમ્પેરિઝન થઈ, એમને એમ થયું કે અત્યારે હાઈએસ્ટ સ્પીડી મન બનાવવાની ટેકનિક એક અને એક માત્ર ડ્રગ્સ છે અને એ મારી પાસે છે. તો આ લોકોની પાસે ડ્રગ્સ હશે કે શું હશે, કેવી રીતનું હશે, મારે જાણવું જોઈએ, મારે એમની તપાસ કરવી જોઈએ, કારણ કે એ મારા કરતાં એક સ્ટેપ ફોરવર્ડ છે અને ફોરવર્ડ છે એટલે આજ નહીં તો કાલે એ મને બીટ કરી જશે. કોમ્પિટિટિવ અને કોમ્પિટિશન પ્રેશર આવે. પણ એમને ખબર નહોતી કે આ ઋષિમુનિઓ કાંઈ એવા કોમ્પિટિશનમાં ઉતરે એવા છે નહીં. એટલે પણ એમ છતાં એમને જાણવાની ઈચ્છા એટલા માટે હતી કે હું જ્યાં છું ત્યાંથી એના કરતાં એક સ્ટેપ ફોરવર્ડ થઈ શકું અને મને કંઈક નવીન જાણવા મળે, મારા હાથમાં આનાથી એ વિશેષ કંઈક સત્ય હોય તો એ સત્ય મારા હાથમાં આવે, એટલા માટે એમને જાણવાની ઈચ્છા હતી. એમણે 1967ની અંદર ભારતની યાત્રા કરીને ભારતની યાત્રામાં એ નિમ કરોલી બાબાને મળ્યા. કાંચીની અંદર એ વખતે નિમ કરોલી બાબા હતા, એમને મળ્યા. હવે જ્યારે એ મળવા આવે છે ત્યારે એમના મનની અંદર જે પણ વિચારો છે, કાંઈ પ્રી અપોઇન્ટમેન્ટ લઈને આવતા નથી, કશું નથી, બાબા તો પોતાના આશ્રમમાં બેઠા હશે અને પોતાની કાર ક્યાંય પાર્ક કરી અને ભાઈ છે એ બાબાની સામે આવીને ઊભા રહ્યા. બાબાએ એના મોઢા સામે જોયું અને કહ્યું કે રિચર્ડ, કમિંગ ફ્રોમ અમેરિકા. બોલો તો ચોંકી ગયો. એને એમ થયું કે મારી સ્કિન વ્હાઈટ છે, એને જોઈને એવું લાગ્યું છે કાં આ યુરોપથી આવતો છે ને કાં અમેરિકાથી આવતો છે, અને બાય ચાન્સ એ અમેરિકા બોલ્યા એટલે સાચું પડી ગયું હોય, કંઈ વાંધો નહીં. રિચર્ડ, તારા મનમાં એવી ઈચ્છા છે કે LSD ડ્રગ કરતાં પણ કાંઈ પ્રબળ સાધન મારી પાસે છે અને તારે એ જાણવાની ઈચ્છા છે, એટલા માટે તું આવ્યો છું.
જાણે કે એના મનને એ વાંચતા હોય અને સ્કેન કરતા હોય અને એની અંદર શું વિચારો ચાલે છે, બધા જ વિચારો બાબા નિમ કરોલીએ એમને કહી દીધા. આ તો અભિભૂત થઈ ગયો કે આવો માણસ પહેલી વખત જોયો. પોતાના વિચારો જાણવા પણ ઘણા બધા મુશ્કેલ છે. મહારાજે કહ્યું ને દીનાનાથ ભટ્ટને કે તમારી જેવા અતિશય બુદ્ધિશાળી હોય તો એમને આખા દિવસની અંદર સ્થૂળ 4 કે 5 ગાંઠ થાય છે એ દેખાય, બાકી સૂક્ષ્મ ગાંઠ જે થાય છે એ તો કોઈ દિવસ જણામાં આવતા નથી. જેમ હમણાં આપણે જીભાઈના પ્રસંગમાં ચર્ચા કરી કે જ્યારે આપણને ગાફલાઈ આવી એ બધા અતિશય સૂક્ષ્મ કહેવાય કે જેને પકડવા પણ આપણને કઠણ પડે, તો એવા આપણને તો ક્યાંથી જણાય. હવે દીનાનાથ ભટ્ટ છે, એમને આટલું બધું હોય તો આપણે બધા તો એની આગળ કોઈ કક્ષામાં નથી. એમ અહીંયા એમને એવું થયું કે પોતાના ઘાટ જાણવા, પોતાના સંકલ્પ જાણવા એ પણ જો આટલા બધા કઠણ હોય તો મારા વિચારોને જે પામી જાય છે એ બાબા કંઈક સામર્થ્યશાળી તો હોવા જોઈએ. આનું માઇન્ડ છે એ એક્સ્ટ્રીમ લેવલનું માઇન્ડ છે ને, સુપર કામ કરે છે કે એટલે તરત જ આના મનમાં વિચાર એવો થયો કે મારું સામાન્ય માઇન્ડ છે અને હું જો ગોળી લઉં છું તો 6th ગિયરમાં જાય છે, તો આનું સુપ્રીમ લેવલનું માઇન્ડ છે અને આને જો ગોળી આપવામાં આવે તો આ માઇન્ડ કયા લેવલે કામ કરે, આનો એક રિપોર્ટ કરવો જોઈએ. હવે જે રિપોર્ટ જ કરવા આવ્યો છે તો એ જ કરવાનું. આ વિચારો જ્યારે એના મનની અંદર થયા એટલે તરત જ બાબાએ કીધું કે LSD ડ્રગ્સ લઈ આવ્યો છો, લાવ તો હું આજે ટેસ્ટ કરું અને તારો રિપોર્ટ પણ પૂરો થઈ જાય અને બે કામ થાય. તો કે લાવ્યો નથી કે, તો કે સારું કાલે સવારમાં વહેલી સવારે 3:30 વાગ્યા આવજે અને હું અહીંયા બેઠો હશ કે તું એ ડ્રગ્સ લેતો આવજે ને આપણે રિપોર્ટ કરી લઈએ. કે કાંઈ વાત નથી થઈ, ઓલો તો હજી બોલતી જ નથી. એક તો જે છે એના વિચારો જ છે ને બાબા, એના વિચારો પામતા જાય છે ને એને આગળ આગળ કહેતા જાય છે કે લાઈવ ડ્રગ્સ કે જમાવટ થઈ ગઈ. આને તો એટલે બધે સુધી એવું થઈ ગયું કે ભાઈ આ તો કે ગજબના બાબા છે, કે ભલે પહેલી મુલાકાત પણ શ્રેષ્ઠ મુલાકાત છે અને આમાં જો થઈ ગયું તો લગભગ બધું આપણા હાથમાં આવી જશે. બીજે દિવસે સવારમાં એ એક નાનકડી બોટલ લઈ જેની અંદર લગભગ 301 ગોળી હશે એટલી ગોળી લઈ અને એ બીજે દિવસે વહેલી સવારમાં 3:30 વાગ્યે નિમકરોલી બાબાની સામે ઊભો રહ્યો. રિચર્ડને બાબાએ એટલું કીધું ગોળી આપ, એટલે રિચર્ડે આમ હાથની અંદર ગોળીઓ આપી. પરમિશન એવી છે કે ઓફિશિયલી તમે 1 ગોળી વધીને 2 ગોળી એનાથી વધારે જો ગોળી લ્યો, 3જી ગોળી લ્યો એટલે ચસકી જાય, તમે પાગલ થઈ જાઓ. કારણ કે સીધી જ અસર 1 ગોળીથી જો 6th ગિયરની અંદર જતો હોય તો 2 ગોળીમાં ક્યાં પહોંચે અને 3 ગોળીએ ક્યાં પહોંચે, 18માં 11 સુધી પહોંચે, પછી ગાડી હાથમાં રહીએ ભાઈ, પાગલ જ થઈ જવાનું. એટલે એક જ ગોળી લેવાની ને એક જ આપવાની મિનિમમ, કાટલું મેક્સિમમ લેવું હોય તો 2 ગોળી એનાથી વધારે નહીં લેવાની. બાબાએ એમ કીધું તારે કેટલી દેવી છે એટલી દઈ દે, કે હવે વિચાર કરવાનો. આમણે એક સાથે 5 કે 6 ગોળીઓ મૂકી. સામાન્ય માણસને જે આપવાની હોય એના કરતાં 3 ગણી વધારે ગોળીઓ આના હાથમાં મૂકી અને બાબા એક પછી એક બધી જ ગોળીઓ છે એ ખાઈ ગયા. 5 જ મિનિટની અંદર 6 ગોળીઓ પૂરી કરી અને બાબાએ બધું અંદર ઉતારી ગયા. બાબા અંદર ઉતારી ગયા. હવે આ ડ્રગ્સ તો એવી વસ્તુ છે કે તમે એક વખત લ્યો એટલે એડિક્ટેડ થઈ જાઓ. આ કંઈ દારૂ જેવી વસ્તુ નથી કે તમારે એડિક્ટેડ થવામાં ટાઈમ લાગે. સ્મોકિંગ જેવી વસ્તુ નથી કે તમારે એડિક્ટેડ થવામાં ટાઈમ લાગે. તમાકુ જેવી વસ્તુ નથી કે તમારે એડિક્ટેડ થવામાં ટાઈમ લાગે. ડ્રગ્સ એક વખત લ્યો. કેમ તમારે અહીંયા નથી કંઈક એવું કે અમુક લારીઓના ભજીયા તમે ખાવા જાઓ એટલે તમારે બીજી વખત ઘૂમરી ખાઈને જવું જ પડે, એડિક્ટેડ થઈ જાય. કારણ કે એની અંદર અમુક વસ્તુ એવી ભેળવવામાં આવે છે કે જેને યુરિયા ખાતર કહેવાય છે. એ એક જ ખાતર એવું છે કે તમને વ્યસની બનાવી દે છે. એના જ ભજીયા ચાલે, પછી ઘરમાં બનાવેલા ભજીયા ચાલતા નથી. અને ઘરમાં તો પછી ઝઘડા સિવાય બીજું કાંઈ ન થાય. ગમે એવા સારા ભજીયા બનાવે તો ત્યાં ઝઘડો જ થાય, કારણ કે રસ ઓલાનો ચાખી ગયા ને એટલે કમ્પેરિઝન એની સાથે જ થાય. હવે અહીંયા પણ એવું જ થયું કે એક વખત જે માણસ લે એ એડિક્ટેડ થઈ જાય. આ તો પોતે 300 વખત લીધેલું છે, 900 વખત બીજાને આપેલું છે. એવો વ્યક્તિ એક સાથે 5 કે 6 ગોળીઓ એક વખત એક બાબાને આપી દે અને બાબા 6 ગોળીઓ ખાઈ જાય
પછી શું અસર થાય છે તો તરત જ થવાની હોય એ બધી જ અસર છે એ નોટ કરવા માટે તો નોટ પેન લઈને ઊભો રહી ગયો તરત જ. તે બાબાને શું થાય છે, મંડો તેથોસ્કોપ લગાવવાનો, આ લગાવવાનું, તે લગાવવાનું. બાબા આરામથી વાત કરે છે કે તારે કાંઈ પ્રિપેરેશન કરવાની જરૂર નથી. કે કેમ? તો કે રિપોર્ટ નોર્મલ આવશે. તારી ગોળીઓની તાકાત નથી કે મારા મનને એ સિક્સ્થ ગિયરમાં નાખી શકે કે અઢારમાં ગિયરમાં નાખી શકે, આ તાકાત તારી ગોળીઓ પાસે નથી. કે એટલે તો આંખો ફાડીને જોઈ રહ્યો કે શું કહો છો? તો કે બહુ સ્પષ્ટ વાત છે. કે રિચર્ડ કે વાય? તો કે આનું કારણ એક જ છે. શું? તો કે આ તારી ગોળીઓ છે એ બિગનર્સ માટે છે, પણ જે અલ્ટિમેટ સ્ટેટ સુધી પહોંચી શક્યા છે એને આ ગોળીઓ કોઈ અસર કરતી નથી. હું અલ્ટિમેટ સ્ટેટ સુધી પહોંચી ગયો છું અને તું હજી આની ઉપર પાપા પગલી કરશો. એટલે તે ડ્રગ રિલિજનની સ્થાપના કરી અને આ ગોળીઓનો પ્રચાર અને પ્રસાર કર્યો છે. હું જ્યારે અલ્ટિમેટ સ્ટેટ સુધી પહોંચી ગયો છું એટલે આવી 5-6 ગોળીઓ નહીં, કદાચ એ 300 ગોળી તું મને આપી દે ને તોય મારા મનને એક રતિવા ફરક ન પડે. આટલું જ્યારે રિચર્ડ સાંભળ્યું અને અડધો કલાક સુધી બાબાને આમથી આમ ટેસ્ટ કર્યા પણ કોઈ પણ પ્રકારની અસર પ્રેક્ટિકલી જોવા ન મળી, રિચર્ડ છે એ શરણમાં પડી ગયો અને એમ કહ્યું કે બાબા, તો કે સાધુ થવાની ઈચ્છા છે? એટલે કે હા, સાધુ કરો. ડ્રગ છોડી શકીશ? તો કે આજથી મૂક્યું. ડ્રગ્સ જે કાયમી લેનારો એડિક્ટેડ વ્યક્તિ, બીજાને એડિક્ટેડ બનાવનારો વ્યક્તિ, એમણે કીધું કે આજથી મૂક્યું. હવે પછી ક્યારેય જરૂર નહીં પડે? તો કે નહીં પડે. કે કપડાં ઉતાર્યા, ટકો કર્યો, સાધુ થયો, રામદાસ એનું નામ પાડવામાં આવ્યું. હજી પણ એ જીવે છે. 87 વર્ષની એમની ઉંમર છે. તમે ગૂગલની અંદર સર્ચ કરજો, ગૂગલમાં રામદાસ ઉર્ફે રિચર્ડ આલ્બર્ટ આટલું મૂકશો એટલે તરત જ એમનો ફોટોગ્રાફ સાથે, એમના વિડીયો સાથે, એમણે આની આ જ ઘટના પોતે પોતાની જ રીતે ઇન્ટરવ્યૂમાં, અમેરિકામાં આવીને ઇન્ટરવ્યૂ આપ્યા હોય એમાં રેકોર્ડ થયેલી ઘટના એમણે યુટ્યુબ ઉપર લાવી વિડીયો મૂકેલા છે. અને બહુ સરસ વાત, હું આવવાનો હતો એ પોઈન્ટ ઉપર. પહેલાં આપણે થોડુંક આને સમઅપ કરી લઈએ, એટલે રિચર્ડ આલ્બર્ટ નીકળી જાય બારા. હવે વિચાર એટલો કરવાનો છે કે આજે પણ એ સાધુ છે, એ સંન્યાસી છે, અને આજે પણ એ અમેરિકાની અંદર એ ભારતીય સંસ્કૃતિના આ યોગની પદ્ધતિ પછી નિમ કરોલી બાબા પાસે એમણે ઘણું બધું શીખ્યા અને ઘણું બધું એમની પાસે પ્રેક્ટિસ લીધી અને પ્રેક્ટિસ લીધ્યા પછી પોતે યહૂદી હતા, જૂઈશ હતા, અને ત્યાર પછી એમણે અમેરિકાની અંદર આપણા ભારતીય સંસ્કૃતિના સંસ્કારો છે એ બીજાની અંદર સ્થાપવાની શરૂઆત કરી. એમણે એક પુસ્તક, ઘણા બધા પુસ્તકો લખ્યા છે પણ એમાંથી એક પુસ્તક બહુ શ્રેષ્ઠ છે, મેં હજી વાંચ્યું નથી પણ મારી પાસે ખાલી સાંભળવામાં આવ્યું છે, મારા હાથમાં એ નથી આવ્યું. બી હિયર નાઉ, આવું એ પુસ્તક એમણે લખ્યું. આ પુસ્તક જેમના હાથમાં આવ્યું એ સ્ટીવ જોબ્સ. સ્ટીવ જોબ્સને ઓળખો? હા, એપલ કંપનીના સ્થાપક, જેમણે ટચ સ્ક્રીન ટેકનોલોજીનું ઇન્વેન્શન કર્યું અને આ દુનિયાને ટેકનોલોજીના ફિલ્ડમાં આખે આખું નવું યોગદાન આપીને દુનિયાને ફાસ્ટ ટ્રેક ઉપર મૂકી દીધી, ફેરવી નાખી, એટલું મોટું યોગદાન જેમનું છે એ સ્ટીવ જોબ્સ. 2015ની સાલમાં કેન્સરના રોગથી એ ગુજરી ગયા. એ સ્ટીવ જોબ્સ જ્યારે 19 વર્ષના હતા ત્યારે એમના હાથમાં આ પુસ્તક આવ્યું. હવે રોચક કથા બીજી ચાલુ થાય છે. 19 વર્ષની ઉંમરે જ્યારે એમના હાથમાં આ પુસ્તક આવ્યું એ વખતે સ્ટીવ જોબ્સની દશા એ હતી કે સ્ટીવ જોબ્સ કોલેજ ડ્રોપ આઉટ હતા. કોલેજ એમણે છોડી દીધી હતી. કોલેજની અંદર એમના તોફાનો, એમની મસ્તીઓ એટલે બધી બેહદ હતા કે કોલેજ એમને સાચવી નહોતી શકતી, અથવા તો એમની જે જિજ્ઞાસાઓ હતી એ જીનિયસ હોવાને કારણે એમની જિજ્ઞાસાઓ કોલેજ સંતોષી નહોતી શકતી અને સ્ટીવે કોલેજ છોડી દીધી. એ વખતે એમના હાથમાં આ પુસ્તક આવ્યું ને એમને ખબર પડી કે આ નિમ કરોલીના બાબા છે એ બહુ મહત્વના બાબા છે ને એમને જેને મળવું જોઈએ. સ્ટીવ જોબ્સે
પોતાની 22 વર્ષની કે 21 વર્ષની ઉંમરે એ બાબાને મળવા માટે ભારત આવ્યા. આ એમની આત્મકથાની અંદર પણ લખેલો પ્રસંગ છે. પણ એ વખતે એમને સમાચાર મળ્યા કે બાબા છે એ ગુજરી ગયા છે, એટલે અરાઉન્ડ આ વાત થઈ અરાઉન્ડ 70s ની આજુબાજુમાં, 73-74ની આજુબાજુમાં બાબા છે એ ગુજરી ગયા હશે. ત્યાર પછી એ ઘણી બધી જગ્યા ઉપર ફર્યા, પણ આ બુકમાંથી એમને એવું થયું કે કંઈ પણ છે અંતઃપ્રેરણાથી જે કામ થાય છે એવું કામ બહારથી કશાથી નથી થતું. ગમે એટલું હાઈ ફાઈ ટેકનોલોજી કે ગમે એવું તમે ઇન્વેન્શન કરો કે ગમે એવી હાઈ ક્વોલિટી લાઈફ જીવો, પણ જ્યાં સુધી અંતઃપ્રેરણા નથી ત્યાં સુધી તમારું જીવન છે શૂન્ય છે. અને ત્યાર પછી એમણે આ એક જ વસ્તુને આધાર બનાવી અને એપલની શરૂઆત કરી. બીજી વખત પણ ભારત આવ્યા કે કદાચ કોઈ નિમકરોલીના બાબા જેવા બીજા કોઈ બાબા મળી જાય અને મારું કામ થઈ જાય, પણ હવે એના એટલા બધા સદભાગ્ય નહીં હોય કે એમને કોઈ બાબા એવા હાથમાં આવ્યા. પછી એમણે ઘણા વર્ષો સુધી ભગવી અલફી પહેરી રાખેલી અને ઘણા વર્ષો સુધી સાધુ બાબાની જેમ જ સ્ટીવ જોબ્સ ઘૂમતા હતા અને ફરતા હતા. કહેવાનો અર્થ એટલો કે એક વ્યક્તિ જેમનું ખાલી પુસ્તક વાંચે છે, જેમનો ખાલી અનુભવ અને એક્સપિરિયન્સ વાંચે છે, તો પણ આટલે સુધી કન્વિન્સ થઈ જાય છે. એ ભગવી અલફી પહેરીને 6-7 વર્ષ સુધી સ્ટીવ જોબે આંટા માર્યા છો. કેટલા વર્ષ સુધી? 6-7 વર્ષ સુધી અમેરિકાની અંદર ને ભારતની અંદર, ભારતમાં 2 વખત વિઝિટ કરી ગયા, અમેરિકાની અંદર બાકીના વર્ષો સુધી સમયો સુધી એ રહ્યા ભગવી અલફી પહેરીને સાધુની જેમ રહેતા. એપલની સ્થાપના કરી ત્યારે લોકો એમને કોઈ મળવા આવે ને પૂછવા આવે ને કે આ સફળ વ્યક્તિ કેવો, કહેશે બધાને એમ થાય સુટેડ બ્યુટેડ ને એવો બધો હશે, પણ જોવે ત્યાં તો ભગવી અલફી પહેરીને ધોતિયું પહેરીને ઊભો હોય, પોતાના કપડા ઉપર કંઈ ધ્યાન નહીં, ખાવા ઉપર ધ્યાન નહીં, પોતે શુદ્ધ શાકાહારી હતા. પછી પાછળથી માંસાહારી થઈ ગયા, પણ શરૂઆતમાં એ બહુ શાકાહારી હતા. એટલે બધા જ પ્રિન્સિપલ એમણે ફોલો કર્યા હતા. આ એક જ વ્યક્તિની ઘટના છે, એક જીનિયસ વ્યક્તિ. આ પાછો સ્ટીવ જોબ જેવો તેવો નહોતો. એના પ્રશ્નોનું સમાધાન છે કોલેજ નહોતી કરી શકતી એટલે તો કોલેજમાંથી ડ્રોપ આઉટ થયો હતો. અમેરિકાની કોલેજો જો એમના પ્રશ્નોનું સમાધાન ન કરી શકતી હોય, આટલો જીનિયસ વ્યક્તિ, એને સમાધાન બી હિયર નાવમાં મળતા હશે ત્યારે એ ભગવી અલફી પહેરતો હશે ને? વિચાર આટલે સુધી કરવાનો છે. એની અસર કેટલી લાંબી છે અને લાંબા સમય સુધી એની અસર રહી.